एबोलिस्ड जर्मन रिमोट ओर एबोलिस्ड स्लम्स इन देर कंट्री एंड नॉट देट जस्ट डिस्ट्रोइंग द हाउसीस ओर स्लम एरिया बट गिविंग दैम फूड एंड ऑल्सो एज्युकेशन एंड प्रोपर मेडिकल ट्रीटमेंट एंड एवरीथिंग दट इज नेसेसरी फॉर देम कि जर्मने शू करू झुपड़पट्टी ने शू कर दूर करें ए नहीं कि फोड़ी नाखी ने, પરંતુ કેવી રીતે એને જરૂરી જે નેસેસિટીઝ જે હતી એમની એ પૂરી પાડી સંસ્કારો આપવા એજ્યુકેશન આપવું બરાબર છે અને વાય બિકોઝ દે રિયલાઇઝ દેટ દેટ સ્લમ્સ કેન નોટ રેઝ સ્લમ્સ કેન નોટ ગીવ ધ કન્ટ્રી ગુડ સોલ્જર્સ ઓર ગુડ પીપલ કે ઝૂપડપટ્ટી એ લોકોને સારી શું નથી આપી શકતો સૈનિક અથવા નાગરિકો આપી શકવાના નથી દેટ વાય દે ચેન્જ એવરીથિંગ દેર ઇન સ્લમ્સ તો એ વાત અને અને પછી કહે છે કે જે આવા જે ચેન્જીસ જે છે એસ ડન ઇન જર્મન્સ ટાઈપ્સ ઓફ ચેન્જીસ શુડ બી ડન ઇન એવરી કન્ટ્રી અને એસ્પેશ ધોઝ કન્ટ્રીઝ હુ આર ઇન્ટરેસ્ટેડ ઇન વોર ટુ બી ઇન્વોલ્વ ઇન વોર એન્ડ વેન દેર ઇઝ ધ ટાઈમ ઓફ વોર બરાબર છે કે જે આવા બધા ફેરફારો કોને ખાસ કરવા જોઈએ કે જે યુદ્ધખોર જે દેશો છે જેને યુદ્ધમાં રસ છે એવા દેશોએ શું કરવું જોઈએ આ બાબતમાં ધ્યાન લેવું જ જોઈએ કે એમણે સૈનિકો માટે નાગરિકો માટે સાદી એવી જે જરૂરિયાતો જે છે જરૂરી જરૂરિયાતો છે એ પૂરી પાડવી જોઈએ તો આ બધી વાત કરી હવે આપણે શું આગળ જઈએ છીએ આપણે જોઈએ છીએ આગળ કે શું કહે છે કે ઇટ ઇઝ યોર ડ્યુટી ટુ ઇન્સિસ્ટ અપોન સ્ટીલ મોર રેડિકલ મેઝર કે શું કરે છે કે આ તમારી ડ્યુટી છે કોની તો બે જણને કહે છે કદાચ સી માઇટ બી ટેલિંગ ધીસ ટુ ધ વર્કર્સ ઓર માઇટ બી ટેલિંગ ટુ ધ માસ્ટર્સ ઓફ ધ વર્કર્સ ઓર ઓનર ઓફ ધ વર્કર્સ કદાચ આ કહે છે કદાચ જે અથવા તો મીડિયાને પણ કહે છે બરાબર છે ત્યાં ભેગું થયેલું છે કે આ તમારી જવાબદારી શું છે કે જરૂરી મહત્વના બદલાવ લાવવાવાળા જે મેઝર્સ જે છે પગલાં છે સ્ટેપ્સ જે છે એ લાવવા માટે તમારે ફોર્સ કરવો પડશે ડિમાન્ડ કરવી પડશે ને એ તમારી ડ્યુટી છે કોની હોઈ શકે આ કદાચ વર્કર્સની છે જે માસ્ટર્સ અથવા ઓનર અથવા તો મીડિયા જે છે એની આ જવાબદારી છે બરાબર છે આ બધું ધ્યાન રાખવાનું છું કારણ મીડિયાએ અથવા તો વર્કર્સ અથવા તો જે માલિકો છે નો બરાબર છે કામદારો થઈને કદાચ આ જવાબદારી હોઈ શકે એવી વાત કરે છે ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી ધેટ નો ચાઇલ્ડ ઇઝ એમ્પ્લોઈડ ઇન એન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ ઓર માઇન ઓર સ્ટોર

બાળ મજૂર નહીં હોવો જોઈએ બીજું શું કહે છે એન્ડ ધેટ નો વર્ક ઇઝ નીડલેસલી એક્સપોર્ટ એક્સપોઝ ટુ એક્સિડન્ટ ઓર ડિઝીઝ અને એવું કોઈ પણ કામ બિનજરૂરિયાત રીતે નહીં થવું જોઈએ કે તે શું કરે છે અકસ્માત તરફ દોરી જાય એવું કોઈ પણ કામ નહીં કરવા દઉં કે જેના લીધે એટલે ખાસ કરીને જો જરૂરિયાત નથી તો ઇફ ઇટ ઇઝ નોટ નેસેસરી ઇટ ઇઝ અનનેસરી ધેન ડોન્ટ હેવ સચ વર્ક ધેટ કેન બી લેક ટુ એક્સિડન્ટ ઓર ડિઝીઝ રોગ તરફ લઈ જાય અથવા તો અકસ્માત પર લઈ જાય એવું નકામું કોઈ પણ કામ કરવું નહીં ને આ કોને જોવાનું છે તો મીડિયા છે માસ્ટર્સ છે બરાબર છે તો તેની વાત કરે છે ઇટ ઇઝ યોર બિઝનેસ આગળ જોઈએ ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક દેમ ગીવ યુ ક્લીન સિટીઝ ફ્રી ફ્રોમ સ્મોક ડર્ટ એન્ડ કન્જેશન એ તો તમારી જવાબદારી છે જોવાનું એ લોકોને અપાવો શું એક તો ક્લીન સિટી ફ્રી ફ્રોમ સ્મોક ધુમાડાથી જે શું કહેવાય ખુલ્લી ડટ એન્ડ કન્જેશન જે ભીડભાડ વગરની ધૂળ વગરની ધુમાડો નહીં હોય એવી અને સ્વચ્છ સિટી મતલબ પોલ્યુશન ફ્રી પોલ્યુશન લેસ સિટી શુડ બી ગિવન ટુ ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ કન્ટ્રી છે બધા જ લોકોને આ એક પ્રકારનું જે સ્વચ્છ વાતાવરણ આપવું પડશે ને એ જોવાની જવાબદારી તમારી છે કે ને ફોર્સ કરો મેક ધેમ ગવર્મેન્ટને અથવા તો આપવાનું છે એને શું કરો તમે ફોર્સ કરો અને એ તમારી જવાબદારી છે કોની કદાચ મીડિયા હોઈ શકે અથવા તો વર્કર્સ હોઈ શકે પછી શું કહે છે ઇટ ઇઝ શ્યોર બિઝનેસ ટુ મેક ધેમ પે યુ અ લિવિંગ વે લિવિંગ વેચ કે તમારી જવાબદારી છે કે તમે એને શું કરો ફોર્સ કરો કે તમને પૂરતી શું આપે એટલે હવે તો આ ડાયરેક્ટ વર્કર્સ માટે આવી જાય છે કે વર્કર્સને કહે છે કે આ તમારી જવાબદારી છે જોવાનું અને ફોર્સ કરો એ લોકોને શું કે તમને પૂરતું લિવિંગ વેજ મતલબ પૂરતી સેલેરી ઇનફ સેલેરી ઇઝ ગિવન સો ધેટ યુ કેન લીવ પ્રોપરલી સરખી રીતે જીવી શકો ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી ધેટ ધીસ કાઇન્ડ ઓફ પ્રિપેરનેસ ઇઝ કેરીડ ઇન ટુ એવરી ડિપાર્ટમેન્ટ ઓન ધ નેશન અને આ તમારી જવાબદારી છે કે આ પ્રમાણેની તૈયારીઓ પ્રિપેડનેસ વિલિંગનેસ શુડ બી ડન ઇન એવરી ડિપાર્ટમેન્ટ આ પ્રકારની તૈયારી દરેક ડિપાર્ટમેન્ટમાં રાષ્ટ્રના દરેક વિભાગોમાં આવી તૈયારી થઈ છે વિચ ટાઈપ ઓફ પ્રિપેડનેસ દેટ વર્કર્સ એન્ડ ઓલ ધ પીપલ્સ આર ગીવન ઓલ ધ બેઝિક નેસેસિટીસ ઇનફ સેલરી પ્રોપર ફૂડ પ્રોપર લોજિંગ પ્રોપર મેડિકલ ટ્રીટમેન્ટ પ્રોપર સેફ્ટી એવરીથિંગ શુડ બી ગીવન ટુ ધ પીપલ ઓફ ધ કન્ટ્રી અને એ આવા પ્રકારની તૈયારી શું હોવી જોઈએ દરેક જણની દરેક રાષ્ટ્ર દરેક વિભાગોની સેક્શનની કહે છે અલ એવરી વન હેઝ અ ચાન્સ ટુ બી વેલ બોર્ન વેલ નરિશ્ડ રાઇટલી એજ્યુકેટેડ ઇન્ટેલિજન્ટ એન્ડ સર્વિસેબલ ટુ ધ કન્ટ્રી ઓલ ટાઈમ્સ અને આ બધું ક્યાં સુધી જોવાનું છે બરાબર છે કે જે તૈયારીઓ જે છે કે બધી જ ટાઈપની પોલ્યુશન ફ્રી સિટી ઇનફ એન્ડ કમ ક્લીન હાઉસિંગ ઓર લોજિંગ મેડિકલ કેર અને એવરીથિંગ શુડ બી ગીવન ઓલ ધ બેસિક્સ નેસેસિટી શુડ બી ગીવન ધ પીપલ ઓફ ધ કન્ટ્રી અને આ બધું જોવાની તમારી જવાબદારી છે ને ક્યાં સુધી આ જોવું પડશે તમારે કે દરેકને પોતાનો શું એક વેલ બોર્ન સારી રીતે જન્મ લઈ શકે દરેક બાળક જન્મ લઈ શકે સારી રીતે પછી જન્મ લીધા પછી તો વેલ નરિસ્ટ એનો શું થાય સારો ઉછેર કરી શકવામાં આવે બરાબર છે પછી રાઇટલી એજ્યુકેટેડ શિક્ષણ પૂરું પાડવામાં આવે પછી શું થાય છે એ યોગ્ય બુદ્ધિશાળી બને અને સર્વિસેબલ ટુ ધ ને કન્ટ્રી એટ ઓલ ટાઈમ અને દેશ માટે સેવાને લાયક બને તમામ વ્યક્તિ બરાબર છે એક બાળક જન્મે ત્યારે એ સારી રીતે જન્મ થયેલો હોવો જોઈએ પછી એનો જે ઉછેર પણ સારો થાય સારું શિક્ષણ આપે સારું બુદ્ધિનો વિકાસ થાય અને ત્યાર પછી શું થાય કે દેશને સેવા લાયક બની શકે અને આ બધું થાય ત્યાં સુધી તમારે શું કરવાની છે તૈયારી સોરી ગવર્મેન્ટને આ ફોર્સ કરવાનું છે એ તમારી જવાબદારી છે એવું કોણ કહે છે હેલન કહે છે પછી આગળ જઈએ તો જોઈએ સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓલ ઓર્ડિનન્સ એન્ડ લોઝ એન્ડ ઇન્સ્ટિટ્યુશન દેટ કન્ટિન્યુડ ધ સ્લોટર ઓફ પીસ એન્ડ ધ ક્રુઅલ્ટી ઓફ વોર કે સ્ટ્રાઇક અગેન્સ્ટ સ્ટ્રાઇક એટેક કરી અથવા તો અપોઝ પ્રોટેસ્ટ અગેન્સ્ટ દરેકનો વિરોધ કરો ઓપોઝ કરો એટેક કરો સાનો ઓલ ઓર્ડિનન્સ એન્ડ લોસ એન્ડ ઇન્સ્ટિટ્યુશન્સ ધેટ કન્ટિન્યુ ધ સ્લોટર ઓફ પીસ કે દરેક કાયદાઓ એક્ટ જે છે કાયદાઓ છે અને જે પણ ઇન્સ્ટિટ્યુશન જે સંસ્થાઓ છે બિલ્ડિંગ્સ છે સેક્શન્સ ઓ ડિપાર્ટમેન્ટસ છે ધેટ કન્ટિન્યુ ધેટ ગોઝ ઓન વિથ ચાલુ રાખે છે સાને ધ સ્લોટર ઓફ પીસ એન્ડ ધ ક્રુઅલ્ટી ઓફ કે જે તમામ કાયદાઓ રહે છે એ તમામ સંસ્થાઓ અને જે કંઈ પણ હોય એનો વિરોધ કરો એનો સામે શું કરો અપોઝ કરો હુમલો કરો કે શું કરે છે કે જે શાહનું કતલખાનું છે પીસ શાંતિનું કતલખાનું છે અને જે કન્ટિયુ ચાલુ રાખે છે શું ચાલુ રાખે છે તો કતલખાનું શાંતિનું કતલખાનું ચાલુ રાખે અને જે વોરની જે ઘાતકીપણો જે છે વિકેડનેસ ઓફ વોર કહી શકીએ તો એ આવી બધી બાબતો જે ચાલુ રાખે છે એવા કાયદાઓ સંસ્થાઓ એ તમામને શું કરો વિરોધ કરો કોનો કહે છે આ ખાસ વર્કર્સને સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર યુદ્ધના સામે થાવ વાય વાય વાયુડ વર્કર્સ સ્ટ્રાઇક વોર ફોર વિધાઉટ યુ નો બેટલ્સ કેન બી ફોટ કે તમારા વગર યુદ્ધ શક્ય જ નથી વાય ઇફ વર્કર્સ રિફ્યુઝ ટુ ગો ટુ ધ ધટલ ફિલ્ડ જો વર્કર્સ ના પાડી દે અમે યુદ્ધમાં જોડાવાના જ નથી તો યુદ્ધ કઈ રીતે થશે બીકોઝ ઓનલી ધ વર્કર્સ આર ફોર્સ્ટ વર્કર્સ હેવ ટુ જોઈન વોર એન્ડ ધ આર્મી વર્કર્સે જોડાવાનો છે તો વર્કર્સ ના પાડી દેશે અમે યુદ્ધમાં જવા જ નથી માંગતા તો યુદ્ધ જ કઈ રીતે થશે તો એટલા માટે કહે છે કે યુદ્ધનો પણ વિરોધ કરો પછી શું કહે છે સ્ટ્રાઇક અગેન્સ્ટ મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ એન્ડ ગેસ બોમ્બ એન્ડ ઓલ અધર ટૂલ્સ ઓફ મર્ડર એ તમામ જે છે તેનો વિરોધ કરો કોનો વિરોધ કરો સ્ટ્રાઇક અગેન્સ્ટ મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ જે ભંગાર સ્ક્રેપ આપણે ભંગારનું જે શું કરે છે ઉત્પાદન કરે છે જે ગેસ બોમ્બનું ઉત્પાદન કરે છે અને બીજા કોઈ પણ ટૂલ્સ વેપન્સ ઓફ મર્ડર ઓર ટુ વેપન્સ ઓફ કિલિંગ જે હત્યા કરવાના જે સાધનો છે અથવા તો ગેસ બોમ્બ્સ જે છે અથવા તો એ કોઈ પણ જે છે ભંગારનું ઉત્પાદન કરે છે પ્રોડક્શન કરે છે એ તમામનો શું કરો વિરોધ કરો પછી શું કહે છે સ્ટ્રાઇક અગેન્સ્ટ ધેટ મીન્સ ડેથ એન્ડ ટુ મિલિયન્સ ઓફ હ્યુમન બિંગ્સ કે એ તમામ વિલિંગનેસ તૈયારીઓનો વિરોધ કરો કે એવી તૈયારી કે જે શું છે જેનો મતલબ મૃત્યુ અને લાખો કરોડો લોકોને હડમારી પીડા ગરીબાઈ જન્મ આપે એવી તમામ જે તૈયારી છે એનો વિરોધ કરો પછી શું કહે છે બી નોટ ઇન એન આર્મી ઓફ ડિસ્ટ્રક્શન કે જે આર્મી ઓફ ડિસ્ટ્રક્શન કે જે વિનાશની સેના છે એવી સેનાના મૂંગા અને આજ્ઞાંકિત ગુલામ નહીં બનો જે સેના કેવી છે સાની છે જે વિનાશની જે સેના છે એના તમે મૂંગા અને આજ્ઞાંકિત સૈનિક નહીં બનો પણ શું બનો બી હીરોઝ ઇન એન આર્મી ઓફ કન્સ્ટ્રક્શન જે સર્જનની સેના છે એના તમે શું બનો હીરો બનો તો મિત્રો આ રીતે અહીંયા હું એન્ડ લાવું છું હવે જોકે આમ ટૂંકમાં વાત કરી દઉં આમાં માત્ર હેલન જે છે શું કરે છે કે વર્કર્સ જનરલી વર્કર્સ વોર ઇન ધોસ ડીઝ ઇવન ધીસ ઇઝ ધીસ લેસન રિફ્લેક્સ Our present condition also, but in past workers were forced to join what uh, armies and war, and she was against them. Even Helen was against war. Why? Because war only brought destruction and nothing else. But instead of what she wants to tell here, that uh, before joining war, you should provide each and everything.

ટુડે ઇવન વર્કર્સ વર્કર્સ આર તો એના કહેવા મતલબ હતો કે ભૂતકાળમાં પણ કામદારો તો ગુલામો જ હતા અને આજે પણ કામદારો શું બની રહ્યા છે ગુલામો તો આમાંથી આપણે દેશને શું કરવાનું છે બહાર કાઢવાનું છે ઓકે અહીંયા અટકું છું આની સાથે પ્રશ્નો મોકલાવું છે એ લખવાના રહેશે ઓકે હેવ નાઇ ડે